યાત્રાધામ બેચરાજી આદ્યશક્તિ માં બહુચરાજીના જ બેસણા છે તેનું પવિત્ર યાત્રાધામ બેચરાજી છે। જિલ્લા મથક મહેસાણાથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલ આ યાત્રાધામમાં દર્શન માટે ગુજરાત જ નહીં પણ દેશભરમાંથી લોકો આવે છે। જો કે હાલ કોરોનાને કારણે યાત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ તમે મહેસાણાથી આ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામને જોડતા માર્ગને જોશો તો કહેશો કે અહીં વિકાસ ગાંડો ચોક્કસ થયો છે। રોડ એવો છે કે અહીં વાહન દોડતા નથી પણ ડિસ્કો કરે છે। અહીં વાહનો કૂદતા કૂદતા પસાર થાય છે। ન માત્ર મહેસાણાથી બેચરાજી પરંતુ કડી નંદાસણનો માર્ગ પણ દયનીય સ્થિતિમાં છે। જોઈએ અહેવાલ। तमारी टीवी स्क्रीन पर देखाता आ दृश्यों ने जुओ। आ दृश्यों कही रहा छे के अहीं रोड पर खाड़ा नहीं पण खाड़ा में रोड बनेला छे। एवो रोड के अहीं वाहनों डांस करे छे अने कूदता कूदता आगळ वधे छे। तो वाहन चालको पण पोताना मणका तोड़ावीने पसार थई रहा छे। आ रोड परथी पसार थवुं एटले समजो के तमारे मौतने मुठ्ठीमां लईने जवानुं छे। बेचराजी यात्राधाम होवाने कारणे मोटा प्रमाणमां અહીંથી વાહનો પસાર થાય છે। સાથે જ મારુતિ સુઝુકી કંપનીનો પ્લાન્ટ બેચરાજી પાસે આવેલો હોવાને કારણે મોટા પ્રમાણમાં ટ્રક અહીંથી પસાર થાય છે। વાહનોથી ભરચક રહેતો આ રોડ મોતનો રોડ બની ગયો છે તેમ કહીએ તો ખોટું નથી। આવી દશા મહેસાણા બાયપાસ રોડની પણ છે। बेचराजीना धारासभ्य भरत ठाकोरनो दावो छे के तेमणे अनेक वखत रजूआतो करी छतां कोई ज समाधान नथी आव्युं। माननीय नितिनभाईने विनंती करवी छे के महेसाणा अने बेचराजीने आ जोड़तो आ रस्तो जो तात्कालिक धोरणे नवो बनाववामां नहीं आवे अथवा तो एनुं समारकाम करवामां नहीं आवे तो आजूबाजूना 150 थी वधारे गामना लोको टूंक समयनी अंदर आंदोलन तरफ जवा जई रह्या छे। त्यारे चोक्कसपणे आ रोड पर रात्रिना समय जे कोण लोको वाहनो लईने पसार थाय छे एमने खूब मोटी समस्या भोगववी पड़े छे अने क्यांक ने क्यांक पोताना वाहनो द्वारा एक्सिडेंट पण थई रह्या छे। महेसाणाथी बेचराजीनुं अंतर लगभग 40 किलोमीटरनी आसपास छे अने आ बिस्मार रोड लगभग 35 किलोमीटर आसपासनो छे। एटले के तमारे जो बेचराजी जवुं होय तो 35 किलोमीटर तो कूदका मारवाना अरे त्यारे ज तमे माना धाम में पहुंची शको। आ मार्ग पर 700 थी वधारे खाड़ा पड्या छे अने मात्र 40 किलोमीटर नु अंतर कापता 1.5 कलाक थी पण वधुनो समय लागे छे। સૌથી શરમજનક વાત તો એ છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વિસ્તારના છે, મહેસાણાના ધારાસભ્ય છે અને રોડ નિર્માણ તેમજ શહેરી વિકાસ મંત્રાલય તેમની પાસે છે। જે વિસ્તારના મોટા ગજાના મંત્રી હોય ત્યાં આવી દશા હોય તો એના પરથી એવું કહી શકાય કે દીવા તળે અંધારું છે। વાહન ચાલકો આ રોડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। हाल रोड ने लग के बेचराजी आज 30-35 किलोमीटर नु अंतर है। 30-35 किलोमीटर अंतर नी अंदर 3 થી 4 હજાર ખાડા પડ્યા છે। લોકોના ડીઝલની પણ બરબાદી રહે છે, સમયની પણ બરબાદી રહે અને લોકોની અંદર મહેસાણા જિલ્લાની અંદર ખૂબ જ આક્રોશ છે। વિરોધ પક્ષની અંદર પણ ખૂબ આક્રોશ છે અને પ્રજાની અંદર પણ ખૂબ સરકારના વિરોધમાં આક્રોશ છે। આ ખાડામાં રોડ છે। મહેસાણા બેચરાજી રોડ ઉપર જનપથ હોટલથી બેચરાજી માર્ગ પર જવા માટે મોટા મોટા ખાડાઓ પડી ગયેલા જેના લીધે એક્સિડન્ટ ઝોનલ છે અને રિક્ષા ચાલકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને હવે કોરોના જેવી પરિસ્થિતિમાં આ લોકોને નુકસાનીનો ખર્ચો જે મેન્ટેનન્સ કરવું બી મુશ્કેલ બની રહ્યું, એટલે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ થાય એવું સરકારશ્રીએ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। અહીં તંત્ર પણ નગરોળ છે અને જવાબદારીમાંથી છટકી રહ્યું છે। અમે જ્યારે બિસ્માર રોડને લઈને તંત્રનો સંપર્ક સાધ્યો તો તેમણે જવાબ એવો આપ્યો કે ભારે વાહનોને કારણે રોડ ખરાબ થઈ રહ્યા છે। હવે તંત્રના આવા જવાબ પરથી તેમની પાસેથી આશા શું રાખવી? ભારે વાહનો રોડ પરથી પસાર ન થાય તો થાય ક્યાંથી? શું તે આકાશમાંથી ઉડીને જશે? ભારે વાહનો માટે શું કોઈ અલગથી રોડ હોય? અને શું આપણે એવો રોડ ન બનાવી શકીએ કે તે રોડ પરથી મોટા કે નાના કોઈ પણ વાહન પસાર થાય તો કંઈ જ ન થાય? જોવું રહ્યું કે મહેસાણા જિલ્લાના ઉડાઉ જવાબ આપનારા તંત્રની આ અહેવાલ જોયા બાદ આંખ ઉઘડે છે કે નહીં? કમલેશ રાવલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા।